वडोदरा में नशानी हालत में युवतीए हाई वोल्टेज ड्रामा कर्यो। वाहन चेकिंग माटे युवती ने रोकता तेणे आ ड्रामा कर्यो। पुलिसे युवती विरुद्ध ड्रिंक एंड ड्राइव नो गुनो नोंध्यो छे। पण ए पहेला ज्यारे एने रोकवामां आवी त्यारे तुमाकी थी पुलिस ने जवाब आपती थी। वाहन चेकिंग ज्यारे चाली रह्यु हतु त्यारे आ युवती ने रोकवामां आवी हती। पुलिसे युवती विरुद्ध ड्रिंक एंड ड्राइव नो गुनो नोंध्यो छे। वडोदरानी आ घटना छे ज्यां एक युवती नशानी हालत में हती अने एने हाई वोल्टेज ड्रामा सर्ज्यो हतो। वाहन चेकिंग चाली रह्यु हतु अने आ युवती ने रोकवामां आवी हती। युवती ने रोकवामां आवता ज युवती गुस्से भराई हती पुलिस पर अने तुमाखी भर्यु वर्तन तेनु पुलिस सामे आव्यु छे। तो आ वीडियो पण सामे आव्यो छे। आज मते संवाददाता मानु चावड़ा फोनलाइन पर जोड़ाई गया छे। मानु, वडोदरानी आ घटना ज्यां नशानी हालत में युवतीए हाई वोल्टेज ड्रामा कर्यो, वाहन चेकिंग चाली रह्यु हतु अने युवती ने रोकवामां आवी हती, मामलो शुं मानु? अंकुर, संस्कारी नगर वडोदरा माटे आ लांछनरूप घटना कही शकाय, कारण के एक युवती छे अने ए नशानी हालतमां पोलीस साथे झपाझपी करी रही छे, माथाकूट करी रही छे। ગઈકાલે રાત્રિની આ ઘટના છે। નીલાંબર સર્કલ પાસે પોલીસની ટુકડી જયારે વાહન ચેકિંગમાં હતી ત્યારે આ મહિલાને રોકવામાં આવી। મોના હિંગુ નામ છે અને નશાની હાલતમાં એને પોલીસ સાથે હોબાળો મચાવ્યો હતો। પોલીસ સાથે ઝપાઝપી કરવાનો પણ પ્રયત્ન કર્યો। ત્યારબાદ પોલીસે પીસીઆર વાન બોલાવી, આ ઉપરાંત મહિલા પોલીસ કર્મચારીઓને પણ બોલાવવામાં આવ્યા અને એના વિરુદ્ધમાં કાર્યવાહી ડ્રિંક એન્ડ ડ્રાઈવની કરવામાં આવી રહી છે। મોના હિંગુ નામ હોવાની વાત બહાર આવી રહી છે અને પોલીસ કર્મીઓ સાથે માથાકૂટ કરતો આ વિડીયો છે અત્યારે વાયરલ થઈ રહ્યો છે। ગઈકાલે મોડી રાત્રે આ ઘટના બની હતી અને નીલાંબર સર્કલ પાસેની આ ઘટના છે એવું માનવામાં આવી રહ્યું છે। અંકુર, માનુ, તુમાખી ભર્યું વર્તન તેનું પોલીસની સામે સામે આવ્યું, કારણ કે પોલીસ પોતાની ફરજના ભાગરૂપે પોતાની ફરજ નિભાવી રહી હતી અને યુવતીને રોકાઈ હતી ત્યારે યુવતી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી રહી છે, દ્રશ્યમાં પણ જોવા મળી રહ્યું છે। શું કાર્યવાહી કરવામાં આવી છે એની વિરુદ્ધ, માનુ? અંકુર, ડ્રિંક એન્ડ ડ્રાઈવની એટલે કે નશાની હાલતમાં વાહન ચલાવવું એ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પરંતુ અહીંયા ઘટના એ છે કે માલેતુજાર લોકો જાણે કે પોલીસને પોતાના ખિસ્સામાં લઈને ફરતા હોય અથવા તો નશાબંધીના ગુજરાતની અંદર એમને છૂટ મળી ગઈ હોય એવી હાલત અત્યારે અહીંયા જોવા મળી રહી હતી। કારણ કે નશાની હાલતમાં યુવતી હતી અને સાથે જ કાર ચલાવી રહી હતી, એટલે નશો કરવો અને એની સાથે ડ્રાઈવિંગ કરવું આ બંને ગુના લાગુ કરી અને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। પરંતુ પોલીસની સામે પણ પોતે દાદાગીરી કરતી હોય એવા વિડીયો છે આવી રહ્યો છે અને આ વિડીયો જે છે એ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે મહિલા પોલીસની સાથે પણ માથાકૂટ કરી અને દાદાગીરી કરતી હોય એવું દેખાઈ રહ્યું છે। અંકુર, માનું, સવાલ દારૂબંધીના કાયદા ઉપર, ગુજરાતમાં દારૂબંધી છે અને આ દારૂબંધીના કાયદાના લીરે લીરા ઉડતા હોય તેવું પણ આ દ્રશ્યો કહી રહ્યા છે। અંકુર, સામાન્ય રીતે દેશી દારૂ પીતા લોકોના વિરુદ્ધમાં પણ કાર્યવાહી થાય છે, પરંતુ અહીં તો આ જે માલેતુજાર મહિલા છે, જે યુવતી છે, એ નશાની હાલતમાં છે, એટલે નશો કઈ હદ સુધી પહોંચ્યો છે વડોદરામાં, કેવા લોકો સુધી આ નશો કરવામાં આવી રહ્યો છે એ પણ આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે। સાથે જ બેફામ રીતે પોલીસની સાથે માથાકૂટ નશાની હાલતમાં જે મહિલા કરી રહી છે, એટલે માલેતુજારને જાણે કે કાયદાનો ડર ના હોય એવું આ વિડીયોમાંથી સ્પષ્ટ થઈ રહ્યું છે। અને આ જે મહિલા છે મોના હિંગુ, એ પોલીસની સાથે પણ નશાની હાલતમાં પણ મગજમારી કરી રહી છે, માથાકૂટ કરી રહી છે, એટલે જે નશાબંધીની વાત છે એના ધજિયા ઉઠતા હોય એવા દ્રશ્યો ઉપરથી દેખાઈ રહ્યું છે। માનુ, ઉચ્ચ પોલીસ અધિકારી તરફથી કોઈ નિવેદન આવ્યું છે કે નક્કર કાર્યવાહી કરવામાં આવશે આ મહિલા વિરુદ્ધ? માલેતુજાર મહિલા છે તો શું એને છોડી દેવામાં આવશે કે અથવા તો એની ઉપર કડક કાર્યવાહી થશે ખરા? અંકુર, પ્રાથમિક રીતે જયારે વિડીયો બની રહ્યો હતો ત્યારે પણ લાગી રહ્યું છે કે પોલીસ કડક હાથે કામ લઈ રહી છે, કારણ કે આ મહિલાને રોકી ત્યારબાદ મહિલા માથાકૂટ કરી રહી છે, તેમ છતાંય પીસીઆર વાન બોલાવી અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। અધિકારી સાથે કોઈ હજુ વાત થઈ નથી, પરંતુ જે રીતે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગોત્રી પોલીસ સ્ટેશનમાં, અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ એટલે કે દારૂ પી અને વાહન ચલાવવું, નશો કરીને વાહન ચલાવવું એ ગુનો નોંધી અને એની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે। અંકુર, માનું, વડોદરામાંથી આ એક કેસ સામે આવ્યો અને તુમાખી ભર્યું વર્તન સામે આવ્યું, તો શું હજુ પણ આગળ ડ્રાઈવ ચલાવવામાં આવશે માનું? અંકુર, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જ્યારથી ચાર્જ લીધો ત્યારથી રોજે આવી રીતે વાહન ચાલકનું જે ચેકિંગ છે હાથ ધરવામાં આવે છે। રોજ મોડી રાત સુધી વિવિધ પોલીસ સ્ટેશનની ટીમો છે કામગીરી કરી રહી છે। ઘણા બધા દિવસથી રોકડ સાથે લોકો પકડાયા, નશાની હાલતમાં પકડાયા,
આવી જ રીતે આ ઘટના પણ આના અનુસંધાન જે બહાર આવી છે. પોલીસનું વાહન ચેકિંગ હતું અને ત્યારે આ મહિલાને રોકવામાં આવીને આ ઘટના પ્રકાશમાં આવી છે. હજુ પણ આગામી અઠવાડિયા સુધી સતત વડોદરામાં વાહન ચેકિંગ ચાલુ રાખવાની જે આદેશ છે પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યા છે અને આવા લોકો સામે કડક કાર્યવાહી થાય તેવું પણ વડોદરાવાસીઓ ઈચ્છી રહ્યા છે. જી બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.